પાકિસ્તાની છોકરી અફસીન ગુલની 90 ડિગ્રી વળી ગયેલી ડોક સીધી કરી ભારતીય ડોક્ટરોએ તેને અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવી। અફસીન ગુલ નામની આ છોકરી 13 વર્ષ અગાઉ રમતા રમતા પડી ગઈ હતી અને ત્યારથી તેને ડોકમાં સતત પીડા થવા લાગી હતી। તે પોતાની ડોક સીધી સ્થિતિમાં રાખી શકતી ન હતી। આ સંજોગોમાં તે ભોજન લેવામાં, શૌચાલય ઉપયોગ કરવામાં અને ચાલવા તથા બેસવામાં અસહ્ય મુશ્કેલીનો સામનો કરતી હતી। અફસીનના પરિવારનું માનવું હતું કે છોકરીની ડોક આપમેળે સમય જતા સીધી થઈ જશે, પણ એવું થયું નહીં। અફસીનને સેરેબલ પલ્સીની પણ ફરિયાદ હતી। સેરેબલ પલ્સી એક એવી બીમારી છે કે જેની જટિલ સ્થિતિને લીધે કેટલાક સમય અગાઉ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલનો દીકરો જેન નડેલનું મૃત્યુ થયું હતું। સેરેબલ પલ્સીની સ્થિતિ ગંભીર બનતા એક અખબારમાં અફસીન અંગે માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી। ત્યારબાદ ગો ફાઉન્ડમી મારફતે રૂપિયા 25 લાખનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું। અફસીનનો ભાઈ યાકુબ એક ડોક્યુમેન્ટરી જોયા બાદ ડોક્ટર રાજગોપાલન કૃષ્ણાને મળ્યો હતો, જે ભારત પરત ફર્યા તે અગાઉ 15 વર્ષ સુધી નેશનલ હેલ્થ સર્વિસમાં કામ કરતા હતા। અફસીનની સફળતાપૂર્વક સર્જરી થઈ ચૂકી છે, જો કે અત્યારે તેને સપોર્ટ ઉપર રહેવું પડશે। અલબત્ત આગામી સમયમાં તે એકદમ તંદુરસ્ત જીવન જીવી શકશે।